ગુડ મોર્નિંગ એવરી વન જય શ્રી કૃષ્ણ ગયા લેક્ચરમાં આપણે પાઠ એકનું સ્વાધ્યાય પૂર્ણ કર્યું આજે આપણે પાઠ બે સમજીશું તો ચાલો આપણે જોઈએ પાઠ બે છે કચ્છ કી શેર ઓકે લેખક છે શ્રી હરેશ ધોળકિયા પાઠનું નામ છે કચ્છની શેર અને તેના લેખક છે શ્રી હરેશ ધોળકિયા ચાલો પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ कच्छ निवासी हरीश धोलकिया अध्यापक थे એટલે કે કચ્છના નિવાસી હરીશ ધોળકિયા છે તે એક अध्यापक હતા એટલે કે શિક્ષક હતા શિક્ષત્વ કી આપકી પહચાન બન ગઈ હે એટલે શિક્ષત્વ છે તે આપની એક પહચાન બની ગઈ છે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામ કે બહુ ચર્ચિત વિંગ્સ ઓફ ફાયર પુસ્તક કા આપને ગુજરાતી ભાષા ભાષામાં અનુવાદ અગનપંખ શીર્ષક છે કિયા હે એટલે કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે શ્રી એપીજી અબ્દુલ કલામ તેની બહુ જ ચર્ચાયેલી વિંગ્સ ઓફ ફાયર નામની પુસ્તક હતી તેનું આ લેખક છે હરેશભાઈ ધોડકિયા તેણે ગુજરાતીમાં અનુવાદ કરેલ હતું અને તેનું નામ શું હતું અગનપંખ એવું શીર્ષકથી એને ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો શિક્ષણ કાર્ય કે આપકે અનુભવ સંશોધાત્મક લેખન કાર્ય તથા પત્રકારત્વ આપકી લેખન કે ક્ષેત્ર હે એટલે કે શિક્ષણ કાર્યમાં તમારા અનુભવ સંશોધાત્મક લેખન કાર્ય અને પત્રકારત્વ તમારા लेखन क्षेत्र होता कच्छ मित्र में आप सुरखा स्तंभ अंतर्गत लिखते हैं कच्छ मित्र से ते सुरखा नामे सुरखाब से शीर्षक नीचे तब लखता होता आपका सर्जन कार्य अंगदनो पग चार सौ टका आनंद તથા શિક્ષણ સંબંધી ગુજરાતી સાહિત્ય લોકપ્રિય હે એટલે કે તમારું સર્જન કાર્ય અંગદનો પગ આનંદ તથા શિક્ષણ ગુજરાતી સાહિત્ય લોકપ્રિય છે પ્રસ્તુત ઇકાઈ મે આપને કચ્છ કા પરિચય કરાને કા પ્રયાસ કિયા હે એટલે કે આ પ્રસ્તુત પાઠમાં તમે કચ્છનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો છે જીસમે કચ્છ એવમ ઈદ ગીદ કે દર્શનીય સ્થાનો કા પરિચય કરાયા હે અને જેમાં કચ્છ તેમજ તેની આજુબાજુના દર્શનીય સ્થાનો છે તેનો પરિચય કરાવ્યો છે ઈસ ઇકાઈ મેં અપની સંસ્કૃતિ કા આદર અપની વિરાસત કા સંરક્ષણ દેશ પ્રેમ આદિ મૂલ્યો કો વિકસિત કયા ગયા હે એટલે કે પ્રસ્તુત પાઠમાં આપણી સંસ્કૃતિનો આદર કઈ રીતે કરવો પછી આપણી વિરાસત છે તેનું સંરક્ષણ સુરક્ષા કઈ રીતે કરવી અને વગેરે જેવા મૂલ્યોને વિકસિત કરવામાં આવ્યા છે આપકી રચના કચ્છ યાત્રા કા ભાવાનુવાદ પ્રસ્તુત છે અને અહીંયા તમારી રચના કચ્છ યાત્રા છે તેનો અનુવાદ અહીંયા પ્રસ્તુત કરવામાં આવ્યો છે પ્રસ્તાવના જોઈ લીધી હવે આપણે પાઠ સમજીશું જો તમને ચિત્ર દેખાય છે ને છે છે સુરખાબનું અને બીજું ઊંટનું ઊંટ ઉપર લઈ જાય છે ને એનું તો ચાલો આપણે જોઈએ વિશાળ ભારત મેં અનેક દર્શનીય પ્રાંત હે એટલે કે આપણા વિશાળ ભારતમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છીએ મહત્વ એવમ સૌંદર્ય આ બધામાંથી એક અનોખું રાજ્ય છે ગુજરાત કા એક વિશિષ્ટ જિલ્લા હે કચ્છ અને ગુજરાતનો એક વિશિષ્ટ જિલ્લો છે કચ્છ જો ગુજરાત કા અત્યંત જો ગુજરાત કા અત્યંત રમણીય પ્રદેશ હે એટલે કે ગુજરાતનો જે કચ્છ છે તે ખૂબ જ સુંદર અને રમણીય પ્રદેશ છે યાત્રીઓ કે કચ્છ આકર્ષણ કા કેન્દ્ર હે અને યાત્રીઓ માટે મુસાફરો માટે કચ્છ એક આકર્ષણનું કેન્દ્ર છે ઇસકા પૌરાણિક મહત્વ ભી કમ નહીં હે અને આનું પૌરાણિક મહત્વ પણ ઓછું નથી અનેક દર્શનીય સ્થાનો કે વૈવિધ્ય કે કારણ મ્યુઝિયમ સંગ્રહાલય હે અનેક અનેક દર્શનીય અને વૈવિધ્યને કારણે તેને મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય પણ કહેવામાં આવે છે સમજાઈ ગયો અહીંયા પેલો ફકરો તમને બધાને ચાલો એન પછી જોઈએ કચ્છ મેં પ્રવેશ કરતે હિ તાન કે આપણે પ્રવેશ કરી નાનું રણ અને બીજું છે મોટું રણ સમજાયું ઈન દોનો મેં રેગિસ્તાન જેસા કોઈ લક્ષણ નહીં દેખાય દેતા અને આ બંને જે રણ પ્રદેશો છે તેમાં રણ છે એવું એક પણ લક્ષણ જોવા મળતું નથી રેત કહી નજર નહીં આતી અતહ યહ અનોઠા રેગિસ્તાન હે અહીંયા તમને ક્યાંય પણ રેતી જોવા મળતી નથી અને તેના કારણે આ એક અનોખું રણ છે સામખિયાલી કોહમ હમ કચ્છ કા પ્રવેશદ્વાર કહ શકતે હે કચ્છ કી યાત્રા અહીં સે પ્રારંભ હોતી હે સામખિયાલી હે સામખિયાલી નામનો જે પ્રદેશ છે ગામ છે તેને આપણે કચ્છનું પ્રવેશદાર કહી શકીએ છીએ અને કચ્છની મુસાફરી કચ્છની યાત્રા અહીંયાથી શરૂ થાય છે ઉત્તર દિશા કી ઓર યાત્રા કા પ્રારંભ હોતા હે અને અહીંયાથી ઉત્તર દિશા બાજુ મુસાફરીનો શરૂઆત થાય છે

સાંખિયાલી સે પશ્ચિમ કી યાત્રા કરતે ભચાવ નજર આતા હે એટલે કે સાંખિયાલી થી આપણે પશ્ચિમ બાજુ મુસાફરી કરીએ તો આપણને ભચાવ નજરમાં આવે છે જો બડા ગામ હે જેસે નગર અને આ એક મોટું ગામ છે જેમ કે કોઈ નગર હોય એટલું મોટું ગાંધીધામ ઔદ્યોગિક કારખાનો કા શહેર હે હૈ સિંધી પ્રજા પાકિસ્તાન સે આકર સ્થાયી હુ હે અને ત્યાંથી આપણે ગાંધીધામ જઈએ તો ત્યાં ઔદ્યોગિક કારખાનાઓનું શહેર છે અને ત્યાં સિંધી લોકો જે પાકિસ્તાનમાં આવેલી છે અને અહીંયા સ્થાયી થઈ છે તે લોકો ત્યાં ત્યાં રહે છે ગાંધીધામ આદિપુર તથા ગોપાલપુરી ઉદ્યોગો કે કારણ વિકસિત હુએ દેખાઈ દેતે હે એટલે કે ગાંધીધામ પછી આદિપુર અને ગોપાલપુરી છે તે ઉદ્યોગોના કારણે વિકસિત થઈ ગઈ થયા હોય તેવું આપણને દેખાય છે આદિપુરી મેં ગાંધી સ્મૃતિ તથા પાંચ હી કંડલા બંદરગાહ કા બળા મહત્વ હે અને આદિપુરી છે તેમાં ગાંધી સ્મૃતિ તથા તેની પાસે જ કંડલા બંદર પણ છે તેનું ખૂબ મહત્ત્વ છે કંડલા કા વિકાસ ય પ્રજા કે લીએ મહત્વપૂર્ણ હે અને કંડલાનો વિકાસ છે તે ત્યાંની પ્રજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં જોઈએ અને આવતીકાલે આપણે અહીંયાથી આગળ જોઈશું